ગઈકાલના વિડીયોમાં ખેડૂત મિત્રોની ખાસ કમેન્ટ હતી કે બેન પાટણના ભાવ દહેગામ, ત્યારબાદ ઊંઝા, ત્યારબાદ અંજાર થરાદના બજાર ભાવ થરાદ, ત્યારબાદ ગોંડલ માર્કેટ, ત્યારબાદ રાપર, ત્યારબાદ અમરેલીના ભાવ, જામનગરના ભાવ, ગોંડલના ભાવ, ત્યારબાદ થરાદ અને અમરેલીના ભાવ. તો આ તમામ જિલ્લાઓની કમેન્ટ જે છે તે મેં વાંચી છે અને આ તમામ જિલ્લાઓના બજાર ભાવ પણ આજના વિડીયોમાં આપ્યા છે. તો ખેડૂત મિત્રો જરૂરથી વિડીયોને નિહાળજો અને હજુ પણ કોઈ એવા ખેડૂત હોય કે આ સિવાયના જિલ્લાના બજાર ભાવ જાણવા ઈચ્છતા હોય તો જરૂરથી કમેન્ટ કરી દેજો, તો અમે એ હવે પછીના વિડીયોમાં એ જિલ્લાના બજાર ભાવ પણ જરૂરથી જણાવશું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની હવામાનમાં પલટો આવવાની તારીખો સાથે મહત્વની આગાહી સામે આવી છે. આજના ખાસ વિડીયોમાં આપણે હવામાનને લઈને ચર્ચા કરીશું, ત્યારબાદ ખેડૂત આંદોલનને લઈને ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે બજાર ભાવને લઈને અતિ મહત્વની ચર્ચા કરવાની છે. તે સંપૂર્ણ કૃષિ સમાચાર આજના ખાસ વિડીયોમાં મેળવીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. તેમણે રાજ્યમાં પવનની ગતિ, તાપમાન અને ભેજનું પ્રમાણ કેવું રહી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તો ચાલો આ માહિતી વિસ્તારથી મેળવીએ. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ, એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા હવામાનમાં પલટ અંગેની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો નાનકડો રાઉન્ડ હવે અંત તરફ જઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં તાપમાન, પવન અને ભેજને લઈને કેવા ફેરફારો થશે તે અંગેની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે. તેમણે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાનો મુદ્દો પણ તેને ચર્ચા કરી છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગુરુવારે 15 ફેબ્રુઆરીએ કરેલી આગાહીમાં તેમણે જણાવ્યું છે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફારો જણાઈ રહ્યા છે. દિવસના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થયો છે. આગામી 2-3 દિવસ એટલે કે રવિવાર સુધી તેમાં વધારો થતો જશે તેવી સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેઓ જણાવે છે કે 20 ફેબ્રુઆરી સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 35ને પાર પણ જઈ શકે છે, જે ફેબ્રુઆરીમાં અલગ રેકોર્ડ બનાવી શકે છે. પવનની ગતિ અંગે વાત કરીને તેઓ કહે છે કે પવનની ગતિ હાલ સામાન્ય કરતાં 1 પોઈન્ટ વધુ છે. હાલ રાજ્યમાં પવનની ગતિ 11-14 કિલોમીટર પ્રતિ કલાકની છે. 20 તારીખ સુધી પવનનો આ મુજબના જોવા મળે તેવી શક્યતાઓ છે. અગાઉ ઉત્તરના પવન હતા, જે હાલ પશ્ચિમના અને ક્યાંક ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આમ થવાથી રાત્રિના તાપમાનમાં શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે સવારે ગરમી અનુભવાઈ રહી છે. 16-20 ફેબ્રુઆરી દરમિયાન ભેજનું પ્રમાણ 69-95% સુધીનું રહે તેવી સંભાવનાઓ છે. ભેજમાં વારંવાર બદલાવ આવવાના કારણે ઠંડક હશે તો પણ ગરમી ઉકળાટ જેવો અહેસાસ થઈ શકે છે. તાપમાનમાં વધારો, ભેજનું વધુ પ્રમાણ અને પવનની દિશા બદલાઈ છે તેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટા જેવી સ્થિતિ સર્જાશે, જેમાં ધુમ્મસભર્યું હવામાન જોવા મળી શકે છે અને તેના કારણે વિઝિબિલિટી લો થશે. ક્યાંક 24 કલાક દરમિયાન આવું હવામાન જોવા મળી શકે છે.
આ તો થઈ અંબાલાલ પટેલની આગાહીની, હવે વાત કરીએ હવામાન વિભાગની આગાહીની. તો હવામાન વિભાગ જણાવે છે કે 2 દિવસ બાદ ફરીથી ઠંડી વધશે. હવામાન વિભાગની આજની આગાહી વિશે ચર્ચા કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહી પ્રમાણે આગામી 5 દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. 2 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલ સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવારે ઉપરાંત અને રાતે પણ ઠંડકનો અનુભવ થાય છે, જ્યારે બપોરના સમયે થોડા પવન સાથે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહી પ્રમાણે આગામી 5 દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. 2 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે. ત્યારબાદ 2 દિવસ પછી 2-3 ડિગ્રી તાપમાન નીચું જઈ શકે છે. અભિમન્યુ ચૌહાણે એમ પણ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 18.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 11.6 ડિગ્રી નલિયામાં નોંધાયું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે કોસ્ટ પર ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જ્યાં પવનની ગતિ 15-20 પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે. આ સાથે તેમણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા અંગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે 2 દિવસ બાદ વાતાવરણમાંથી ભેજનો ઘટાડો થશે અને હવા પણ શુષ્ક રહેવાની શક્યતા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાન ઓછું રહેવાની શક્યતા છે. વધુમાં તેમણે પવન ફૂંકાવા અંગેનું કારણ જણાવતા કહ્યું છે કે હાલ પ્રેશર ગ્રેડિયન્ટ બનેલું છે, તેના કારણે સવારે પવન ફૂંકાઈ રહ્યું છે. આવતીકાલે પણ સવારે થોડો પવન જોવા મળી શકે છે. હવે વાત કરીએ આજના કૃષિ સમાચારની. ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું. ખેડૂત આંદોલનનો 4થો દિવસ સંભુ બોર્ડર પર ફરી હોબાળો. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. પંજાબમાં દુકાનો બંધ, હાઈવે બ્લોક. પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણમાં 2 ખેડૂતોના કરુણ મૃત્યુ થયા છે. પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે 4થો દિવસ છે. પ્રદર્શન દરમિયાન ટીયર ગેસના સેલથી ઘાયલ થયેલા ખેડૂતો જ્ઞાનસિંહનું મોત થયું હતું. તેઓ ગુરદાસપુરના રહેવાસી હતા. આંદોલનમાં મોતનો આ પહેલો કિસ્સો છે. સંયુક્ત કિસાન મોરચા અને મજદૂર સંઘે આજે ગ્રામ્ય ભારત બંધનું એલાન આપ્યું છે. આજે ગામડાઓમાં દુકાનો બંધ રાખવામાં અને ખેડૂતોને ખેતરમાં કામ ન કરવા કહેવામાં આવ્યું છે. હવે હરિયાણામાં પણ ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે. બીકેયુના કાર્યકરો આજે હરિયાણામાં 12-3 વાગ્યા સુધી તમામ ટોલ ફ્રી કરાવશે. ગુરુવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની 3જી રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ રહી, જે રાત્રે 8 વાગ્યાથી લગભગ 1:30 વાગ્યા સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે MSP પર કાયદો બનાવવા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ખેડૂતો અને સરકાર બંનેના પ્રતિનિધિઓ હશે. ખેડૂત નેતાઓ MSP ગેરંટી પર મક્કમ રહ્યા હતા. હવે રવિવારે ફરી બેઠક મળશે, ત્યાં સુધી બંને પક્ષોએ શાંતિ જાળવી રાખવાની ખાતરી આપી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પિયુષ ગોયલ, નિત્યાનંદ રાય અને પંજાબના CM ભગવત માન પણ હાજર હતા. ખેડૂતોની મુખ્ય માંગો શું છે તે પણ જાણી લઈએ. પહેલી માંગ, તમામ પાકની MSP પર ખરીદીની ગેરંટીનો કાયદો બને. બીજી માંગ, ડોક્ટર સ્વામીનાથન આયોગના રિપોર્ટ પ્રમાણે કિંમત નક્કી થાય. ત્રીજી માંગ, ખેડૂતો અને ખેતમજૂરોના દેવા માફ કરાય, પેન્શન આપવામાં આવે. ચોથી માંગ, ભૂમિ અધિગ્રહણ અધિનિયમ 2013 ફરીથી લાગુ કરવામાં આવે. પાંચમી માંગ જે છે તે લખીમપુર ખીરી કાંડના દોષિતોને સજા આપવામાં આવે. છઠ્ઠી માંગ છે, મુક્ત વેપાર સમજૂતી પર પ્રતિબંધ લગાવવામાં આવે. સાતમી માંગ છે, વીજ સંશોધન એક્ટ 2020ને રદ કરવામાં આવે. આઠમી માંગ છે, મનરેગામાં દર વર્ષે 200 દિવસનું કામ 700 રૂપિયા દૈનિક વેતન કરવામાં આવે. ત્યારબાદની માંગ છે, ખેડૂત આંદોલનમાં મૃતક ખેડૂતના પરિવારને વળતર અને સરકારી નોકરી મળે. ત્યારબાદ નકલી બીજ, જંતુનાશક દવાઓ અને ખાતર બનાવતી કંપનીઓ સામે કડક કાયદો ઘડવામાં આવે. ત્યારબાદની માંગ છે, મરચા, હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવે. બંધારણની 5મી યાદીને લાગુ કરીને આદિવાસીઓની જમીનની લૂંટ બંધ કરવામાં આવે. તમામ માંગો યોગ્ય છે ખેડૂતોની. હવે સરકાર એવું લાગે છે કે જાણે બહેરી સાથે સાથે આંધળી પણ થઈ ચૂકી છે. આ તમામ માંગમાં અમને તો કોઈ ફરક નથી લાગતો, પરંતુ ખબર નહીં સરકારને શું આ માંગમાં તફાવત લાગી રહ્યો છે, શા માટે સરકાર આ માંગોને પૂરી નથી કરી રહી. ખેડૂતોની અમારા મતે આ માંગ ખરેખર યોગ્ય છે. તમારું શું કહેવું છે ખેડૂતોની આ માંગને લઈને તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવશો. બાદ એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેતપુર માર્કેટયાર્ડમાં વેપારીને બોલેરો નીચે કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર ફરાર, વેપારીઓમાં રોષ.
રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં બનેલી ઘટનામાં બોલેરા કારના ડ્રાઈવરે વેપારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે એકની અટકાયત કરવામાં આવી છે. ત્યારબાદ હવે વાત કરીએ આજના બજાર ભાવની. વિજાપુર માર્કેટયાર્ડમાં મગફળીએ કરાવી મોજ, આવક અને ભાવ બંને જોરદાર. વિજાપુર માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીની નવી આવક શરૂ થઈ છે. ખેડૂતો સારા ભાવની આશાએ વિજાપુર માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે, પોતાના તૈયાર પાકનું વેચાણ કરી રહ્યા છે. 16 ફેબ્રુઆરીના રોજ વિવિધ જણસીઓના ઢગલા વિજાપુર એપીએમસી ખાતે થયા હતા, જેમાં મગફળીની સૌથી વધારે આવક થવા પામી હતી અને તેના ભાવમાં વધારો નોંધાયો હતો. સમગ્ર ઉત્તર ગુજરાતમાં રવિ સિઝનમાં વિવિધ પાકોનું મબલખ વાવેતર કરવામાં આવે છે, જેમાં મહેસાણા જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ વાવેતર એરંડા તેમજ કપાસનું કરાતું હોય છે. ઉત્તર ગુજરાતમાં આવેલું વિજાપુર માર્કેટયાર્ડ જણસીના વેચાણ માટે એક વિશ્વસનીય સ્થળ બન્યું છે. આ માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ, મગફળી, ઘઉં અને એરંડાની આવક વધારે થતી હોય છે. હાલ વિજાપુર માર્કેટયાર્ડ ખાતે નવી મગફળી અને કપાસની આવક ધમધોકાર થઈ રહી છે. 16 ફેબ્રુઆરીના રોજ મગફળીની આવકની સાથે ભાવમાં વધારો નોંધાયો હતો. યાર્ડમાં કપાસની સારી આવક તેમજ ભાવ નોંધાયા હતા. વિજાપુર માર્કેટયાર્ડમાં 16 ફેબ્રુઆરીના રોજ રાયડો, બાજરી, ઘઉં, જુવાર, મગ, અડદ અને ગવારની હરાજી કરવામાં આવી હતી. વિજાપુર માર્કેટયાર્ડ ખાતે 16 ફેબ્રુઆરીના રોજ મગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. કુલ મગફળીની 1220 બોરીની આવક થઈ હતી. મગફળીનો પ્રતિમણનો ભાવ 1180થી લઈને 1352 રૂપિયા સુધી નોંધાયો હતો. મગફળીના ભાવમાં ગયા અઠવાડિયેની સરખામણીએ આંશિક 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. વિજાપુર માર્કેટયાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટ ઉઘડતાની સાથે જ આજે નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી. મગફળી ઉપરાંત કપાસની પણ સારી આવક નોંધાઈ હતી. વિજાપુર માર્કેટયાર્ડમાં રોજની કપાસની લગભગ 3000થી 4000 બોરીની આવક નોંધાતી હોય છે. 16 ફેબ્રુઆરીના રોજ કપાસની આવક 1213 બોરી નોંધવામાં આવી હતી. કપાસનો નીચો ભાવ 1250 પ્રતિમણ તેમજ ઊંચો ભાવ 1495 પ્રતિમણ નોંધાયો હતો. કપાસના ભાવમાં હાલ આંશિક વધારો 40 રૂપિયા જોવા મળ્યો છે. કપાસના ભાવ ખેડૂતોને વધેલા જોવા મળ્યા છે. આજે કપાસ ખેડૂતોને 1495 રૂપિયા જેટલો ભાવ મળ્યો છે. વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની. કપાસ 1040થી 1550, બાજરો 350થી 470, ઘઉં 440થી 579, મગ 1500થી 2000, તુવેર 1500થી 1910, વાલ 1100થી 1640, ચણા 1100થી 1640, મગફળી ઝીણી 1050થી 1300, મગફળી જાડી 1000થી 1220, એરંડા 911થી 1104, રાયડો 800થી 981. ત્યારબાદ રાય 1245થી 1305, લસણ 1200થી 4900, જીરું 3500થી 5880, અજમો 2000થી 4600, ધાણા 900થી 1620, મરચા સૂકા 1250થી 4335, ડુંગળી 50થી 300. બાદ ચર્ચા કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની. ઘઉં 450થી 596, ઘઉં ટુકડા 480થી 726, કપાસ 1001થી 1501, મગફળી ઝીણી 801થી 1256, મગફળી જાડી 711થી 1296, સિંગ ફાડા 900થી 1571, એરંડા 1021થી 1131, તલ 2500થી 2900, જીરું 3801થી 6401, કલોંજી 2000થી 3371, ધાણા 851થી 1401, ધાણી 901થી 1421, ધાણા નવા 901થી 1976, ધાણી નવી 1001થી 2701, મરચા 951થી 4001, લસણ 4191થી 7421. લસણના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. ત્યારબાદ મગફળી જાડીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ગયા સપ્તાહમાં 1250 જેટલો ભાવ થઈ ચૂક્યો હતો, જેમાં આજે ફરી 50 રૂપિયા જેટલો વધારો દેખાઈ રહ્યો છે. જીરાના ભાવમાં પણ 400 રૂપિયા જેટલો વધારો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ નવું લસણ 1210થી 4210, ડુંગળી 71થી 281, ડુંગળી સફેદ 206થી 246, બાજરો 331થી 521, જુવાર 741થી 841, મકાઈ 471, મગ 1176થી 2031, ચણા 900થી 1321, વાલ 481થી 1526, અડદ 1026થી 1811, ચોળા અને ચોળી 1401થી 3176, તુવેર 1000થી 1961, સોયાબીન 761થી 866, રાયડો 781થી 941, મેથી 600થી 1221, અજમો 2826થી 2826.
ત્યારબાદ ગોગડી 600 થી 1001, સૂરજમુખી 731, ચણા સફેદ 1321 થી 2701. ત્યારબાદ વાત કરીએ ભાવનગરના તળાજા માર્કેટિંગ યાર્ડની, કપાસ 1050 થી 1401, સિંગ G20 1100 થી 1315, તલ 3099 થી 4040, એરંડા 1101, ઘઉં ટુકડા 400 થી 621, બાજરો 424 થી 516, જુવાર 650 થી 672, અડદ 1651 થી 1700, ચણા 1108 થી 1191, ત્યારબાદ તુવેર 1495 થી 1875, સોયાબીન 800 થી 870, ધાણા 800 થી 1300. વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની, કપાસ 1050 થી 1485, સિંગ મઠડી 880 થી 1237, સિંગ મોટી 1010 થી 1388, તલ સફેદ 2500 થી 3175, તલ કાળા 2940 થી 2945, તલ કાશ્મીરી 3825 થી 4105, બાજરો 470 થી 500, જુવાર 851 થી 1189, ઘઉં ટુકડા 419 થી 677, ઘઉં લોકવન 400 થી 504, ચણા 850 થી 1166, ચણા દેશી 1385 થી 1385, તુવેર 1100 થી 1800, એરંડા 1070 થી 1096, જીરું 3600 થી 5690, રાયડો 875 થી 892. ત્યારબાદ ધાણા 1055 થી 1705, ધાણી 1200 થી 2125, અજમા 1810 થી 2275, સોયાબીન 832 થી 855, મરચા લાંબા 1040 થી 4000. ત્યારબાદ બાબરા માર્કેટિંગ યાર્ડમાં, કપાસ 1200 થી 1481, મગફળી 1168 થી 1178, તલ 2520 થી 2980, જીરું 4089 થી 5751, ઘઉં 482 થી 628, ચણા 1010 થી 1180, તુવેર 1560 થી 1800, ધાણા 1040 થી 1400, રાઈ 1042 થી 1158, સોયાબીન 808 થી 842. ત્યારબાદ થરાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જીરું 5050 થી 5825, રાયડો 915 થી 1018, એરંડા 1110 થી 1152, બાજરી 450 થી 489, ગુવાર 970 થી 1006. ત્યારબાદ હારીજ માર્કેટિંગ યાર્ડમાં, કપાસ 1350 થી 1451, રાયડો 880 થી 983, એરંડા 1121 થી 1161, તલ 2300 થી 2651, બાજરો 454, ઘઉં 440 થી 565, ગુવાર 875 થી 981, અડદ 1250 થી 1731, ચણા 1130 થી 1190, તુવેર 1740 થી 1895, સુવા 1800, જીરું 5100 થી 5550, કાલા 851 થી 1033. ત્યારબાદ વાત કરીએ કચ્છના રાપર માર્કેટિંગ યાર્ડની, તલ 2475, કાળા તલ 2785, મગ 1311, ત્યારબાદ રાયડો 902 થી 928. વાત કરીએ ઉત્તર ગુજરાતના ઊંઝા માર્કેટિંગ યાર્ડની, જીરું 4500 થી 7270, વરિયાળી 1350 થી 7000, ઇસબગુલ 2700 થી 4131, રાયડો 818 થી 1071, તલ 2565 થી 3121, ધાણા 1025 થી 1435, સુવા 1500 થી 2130, અજમો 2075 થી 3268. ત્યારબાદ વાત કરીએ પાટણ માર્કેટિંગ યાર્ડની, કપાસ 1100 થી 1485, જીરું 4300, રાયડો 771 થી 1059, સરસવ 1000 થી 1190, એરંડા 1180 થી 1160, તલ 2391 થી 2611, ઘઉં 485 થી 612, જુવાર 775, બાજરી 411 થી 519, બંટી 621, બાજરી 506 થી 582, રાજગરો 1100 થી 1481, ગુવાર 971. ત્યારબાદ વાત કરીએ પાલનપુર માર્કેટિંગ યાર્ડની, ઘઉં 535 થી 616, જુવાર 1065 થી 1096, બાજરી 422 થી 470, ચણા 1100 થી 1111, એરંડા 1107 થી 1150, રાયડો 800 થી 996, વરિયાળી 1400 થી 3771, ત્યારબાદ મકાઈ 465 થી 532, રાજગરો 1100 થી 1628, બાજરી 553, જવ 400. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો
તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.